नमस्कार मित्रों, आ अमारी कॉलेज ना कैम्पस नी अंदर क्वार्टर नी अंदर एक वडलो पड़ेलो छे अने पर्यावरण नी हमणा हूँ वात करूँ छू। एमा मारे आ एक वात एवी करवी छे, आ वडलो छे ने, आ वडलो आ क्वार्टर बाजू सामेनु क्वार्टर बताओ, आ क्वार्टर बाजू नमेलो हतो अने पवन पण आ दिशामांथी हतो। हाँ, एटले वडलो खरेखर ई बाजू पड़वो जोईए, एने बदले वडलो अहीं पीड्यो छे। बताओ, વડલો આ તરફ પીડ્યો છે। અમારે ત્યાં ચંપાબેન આ ક્વાર્ટરમાં રહેતા હતા, માનો કે વડલો એ બાજુ ગયો હોય તો આખા ક્વાર્ટરની અંદર અને માણસોને નુકસાન થાય। આની ઉપરથી મારે એક વાત કરવી છે કે વનસ્પતિ જગત કેવું હોય છે, વનસ્પતિ જગત ત્યાં આપી દે, વનસ્પતિ જગત કેટલું બધું ફીલ કરે છે જુઓ તમે। દક્ષિણ ભારતની અંદર આટલા બધા નાળિયેરીના બગીચા છે, એક પણ નાળિયેર ઉપરથી ખૈરું હોય, તાલું ખૈરું હોય અને કોઈ માણસ મર્યો હોય એવો એક પણ બનાવ નથી। ગીરની અંદર કેસર આંબાના બગીચાનો મને અનુભવ છે, ઉપર પુષ્કળ કેરી હોય, મોટી મોટી 400-400 ગ્રામની પણ કેરી હોય અને નીચે માણસો સૂતા હોય બપોરે, જમીન આરામ કરતા હોય, એની ઉપર કેરી પડી હોય, આજ સુધી એવો એ કંઈ બનાવ નથી। એનો અર્થ એવો કે વનસ્પતિ જગત છે એ આપણને ફીલ કરે છે, આપણને મહેસૂસ કરે છે અને આપણને પ્રેમ કરે છે। આ વાવાઝોડું ગયું હમણાં ત્યારે આપણને ખબર પડી કે પ્રકૃતિને આપણી જરૂર નથી પણ આપણને પ્રકૃતિની જરૂર છે, આપણે પ્રકૃતિને બચાવવી જોઈએ। છતાં પ્રકૃતિ આપણને બચાવે છે, પ્રકૃતિ આપણને પ્રાણ, પ્રકૃતિ આપણને અન્ન બધું આપે છે। મિત્રો, આ વડલાની વાત કરું હું તો વડલો આપણને જે 16 સંસ્કાર છે એમાંના પુષ્વન સંસ્કાર, જે બીજો આપણે જ્યારે શ્રીમંત ભરાય છે ત્યારે નાકમાં ગર્ભવતી સ્ત્રીને બેસાડીને એની જે વિધિ આવે નાકમાં એનો રસ સુંઘાડવામાં આવે છે। આનાથી એમ કહેવાય કે જે ગર્ભની અંદર સંતાન છે એ કોઈ ખામી ખોટ ખામી વગરનું અને મજબૂત શરીરનું થાય છે, બુદ્ધિમાન બને છે। હવે વિચાર કરો, બીજા તો ઘણા બધા ગુણ છે, આપણે વડ સાવિત્રીની પૂજા કરીએ છીએ ત્યારે 108 એમને બેનો જે વડ સાવિત્રીની પૂજા કરતો એને એને ચક્કર લગાવે, પરિક્રમા કરે છે અને અહીંયા બેસીને એનું પૂજન કરે છે, વડનું પૂજન કરે છે। આ શું છે કે સ્ત્રી, ગર્ભવતી સ્ત્રી વડની આસપાસ જાય ને તો પણ એનો ગર્ભ મજબૂત બને છે। વડની તો ઘણી બધી છે, માનો કે આપણને દાઢ દુખતી હોય ત્યારે આ જે કુણપ હોય, ગમે એવો દાંત દુખતો હોય, તમને કોઈ સ્ટીરોઇડથી નહીં મટે એટલો તાત્કાલિક આમ દાઢમાં ચોંટાડી દો, તમે થોડીક વાર ચોંટાડી રાખો જે દુખતી હોય દાઢમાં, તમને લગભગ ચમત્કારિક રીતે 10 મિનિટની અંદર દાઢનો દુખાવો બંધ થઈ જશે। નપુંસકતા માટે પણ આ વડ છે એ પાવરફુલ કામ કરે છે, પુરુષત્વ લઈ આવવા માટે। આપણે માણસોએ વિયેગ્રા બનાવી, વિયેગ્રા માત્ર ભોગવાદની દ્રષ્ટિએ, જ્યારે આ પુરુષત્વ એટલે ભોગવાદ નથી, આ માણસના જે શુક્ર તત્વો છે એને પાવરફુલ કરીને અને સંતતિ આપે છે। વડલાની બીજી બાબત જુઓ, તમે ઉનાળાની અંદર વડલા પાસે નીચે જશો એટલે ઠંડક રહેશે, શિયાળામાં વડલાની નીચે જશો ને એટલે તમને ગરમ વાતાવરણ, હૂંફાળું વાતાવરણ મળશે। વડલો પાછો કેવો ભગવાને બનાવ્યો, આ મારે તો એ વાત કરવી છે કે આ વડલો છે અત્યારે આ વાવાઝોડામાં વડલા પીડા ને આમાંથી અનેક આપણે વડલા ઉગાડી શકીએ, આની ડાળો કાપીને। અમારા રણજીતભાઈ છે એ આની ડાળો કાપીને ઓલી બાજુ ઢગલો પણ કર્યો છે, NSSના વિદ્યાર્થીઓ આવશે, NCCના વિદ્યાર્થીઓ આવશે, અહીંના માણસો આવશે અને એની ડાળો, મોટી મોટી જાડી ડાળો જ્યાં ખૂબશે ત્યાં એ વડલો થશે। વડલાની અંદર કેવું છે, બીજું તમારે આંબો વાવવું હોય તો એનું ગોટલું વાવવું પડે, આ વડલાની ડાળ ગમે ત્યાં વાવો તો ઊભી થઈ જાય। આ બધું બનાવેલું ભગવાને જ છે। શા માટે ખબર તમને, કે વડલો છે ને એ મનુષ્ય જીવન માટે અતિ ઉપયોગી છે। વડલાનો જે 24 કલાક એ ઓક્સિજન આપે છે, 24 કલાક ઓક્સિજન આપે છે। વડલાના આપણને ઘણા ગુણ તો ખબર નહીં હોય પણ ભગવાને જુઓ આ વડલો પડત નહીં, હું કામે ન પડત, આ જંગલમાં હોત તો ન પડત, એટલા માટે કે જંગલના વડલાની બધી વડવાયું આપણે એની રીતે ખીલે અને એના પગ બની જાય, ચારેય બાજુના પગ હોય વડવાયું, અહીંયા આપણે એની વડવાયું ન થવા દીધી હોય એટલે એ વડલો પડે છે। બાકી વડલો કોઈ દી વાવાઝોડામાં બહુ ઓછો પડે, એની વડવાઈઓ હોય એટલે, આવી વડવાઈઓ હું કામે આપી છે ઈશ્વરે વર્ષા હજારો વર્ષ પહેલાં, જ્યારે કરોડો વર્ષ પહેલાં માણસ ગુફામાં રહેતો હતો અને સુસંસ્કૃત પણ નહોતો, ત્યારે એ ભગવાને કીડીના આતર બનાવ્યા ને માણસની કિડની બનાવી, કિડનીની આપણે જોઈએ ને, કિડની એટલે
કિડનીનું જે મેમ્બ્રેન છે એ આજે અમેરિકાની યુએસએની કંપનીએ આપણે આરો પ્લાન્ટનું મેમ્બ્રેનની મોનોપોલી કિડની ઉપરથી બનાવી છે અને એ આખા વિશ્વની અંદર એનું પાણી બધાય પીવે છે. આટલું લેટેસ્ટ કરોડો વર્ષ પહેલાંના શરીરમાં આ કિડની હતી. એટલે ઈશ્વરને ખબર છે કે એણે એકને બદલે બે કિડની બનાવી, કારણ કે કિડનીનું બહુ ઇમ્પોર્ટન્ટ બહુ છે શરીર માટે. એટલે એણે એક નહીં બે કિડની બનાવી અને પછી ભવિષ્યની અંદર પણ માણસ ફાસ્ટ ફૂડ ખાઈને જો માંદો પડે કે કિડની એમની જાય તો બીજી કિડની કામ કરે અને બીજાની કાઢી કિડની કાઢીને આરો પણ એની અંદર કરી શકાય. એમ આ વડલાને પણ ઇમ્પોર્ટન્ટ બહુ ઈશ્વરે સમજ્યું છે એટલે એને વડવાઈ આપી. કેમ કે ગમે એવું વાવાઝોડું આવે તો વડલો ન પડવો જોઈએ, આવું કુદરતે જ નક્કી કરેલું હશે. એટલે કેટલી બધી વડવાઈઓ આપી છે અને વડવાઈઓના કારણે એ વડલો ફેલાતો જાય, મોટો થતો જાય, ઉપરાંત વળી એની ડાળો કાપીને આપણે વાવીએ તો પાછો વડલો થાય. એટલે આ વાવાઝોડામાં ક્યાંય વડલા પેડા હોય, બીજા બધા ઝાડવા આપણે પીપળા પણ એવી રીતના વાવી શકીએ, સરગવા પણ વાવી શકીએ, પણ આનું તો ઈશ્વરે કુદરત જ આનું ઇમ્પોર્ટન્ટ સમજેલું છે એટલે એને વડવાઈ પણ આપી છે. અને એટલા ઔષધિ ગુણ છે. પુંસન પુસન સંસ્કાર આપણે લઈએ છીએ, બીજો 16 સંસ્કારમાંનો બીજો સંસ્કાર જ્યારે આપણે શ્રીમંતનો કાર્યક્રમ ગોઠવીએ છીએ ગર્ભવતી સ્ત્રીનો, ત્યારે પણ આપણે આ વડલાનો એમાં સંસ્કાર છે. કેટલીક જે પ્રેતાત્માની પૂજા તાંત્રિક માંત્રિક વિદ્યાઓ છે એની અંદર પણ વડલાનો ખૂબ ઉપયોગ છે. 100% ઓક્સિજન આપે છે. અને મારે ખાસ કહેવાની વાત તો એ છે કે પ્રકૃતિ આપણને મહેસૂસ કરે છે. એક વખત અમે એક મારા મિત્રને ત્યાં 2010ની વાત છે, અમે એક બેઠા બેઠા મિત્રોએ ફાયરિંગ રિવોલ્વરથી ફાયરિંગ કરતા હતા, એમાં એક નાળિયેરી ઉપર ફાયરિંગ કરીને જોયું કોનું નિશાન ક્યાં છે. એક બે ફાયરિંગની કરેલા અમે એ નાળિયેરી ઉપર, ભૂલ થયેલી, હું પોતે હાજર હતો. આવું ન કરવું જોઈએ, પ્રકૃતિ છે, પ્રકૃતિ ઉપર આપણે હિંસાનું સાધન આમ ઉગામીએ એ તો કેટલી ખરાબ વાત કહેવાય. પણ છતાંય ખબર નહીં એ થઈ ગયું. પછી મને તરત જ લાઇટ થઈ, મેં ભાઈ શૈલેષભાઈને કીધું કે ભાઈ આપણે ખોટું કીધું, નાળિયેરી ઉપર આવો પ્રયોગ ન કરાય. પણ ખરેખર નાળિયેરીને નહોતું વાગ્યું, નાળિયેરીના થડને પણ નહોતું વાગ્યું. નાળિયેરીના એક નાળિયેરમાં અમે ફાયરિંગ કરતા હતા, ઊંચી નાળિયેરી હતી, નાળિયેર પુષ્કળ ભર્યા હતા. મિત્રો 2010ની વાત છે અને વર્ષમાં 2 વખત હું નાળિયેરી જોવા જાઉં છું હજુ. એમાં આ ફાયરિંગ થયા પછી ક્યારેય નવો ફાલ આવ્યો નથી. એ નાળિયેરી આખી કહેવાય ને કે વાંઝણી બની ગઈ. વિચાર કરો એને કેટલો ભય લાગ્યો હોય કે કેટલું અપમાન લાગ્યું હોય, કારણ કે માણસને મારવાનું, માણસને હત્યા કરવાનું આ એક હથિયાર છે. એ અમે એની સામે ઉગાયમું, એની ઉપર ગોળીનો પ્રયોગ કર્યો ત્યારે આવી વસ્તુ થયેલી છે. આ વનસ્પતિની અંદર એટલું સ્પંદન આપણે કહીને કે હુંઠ નાખીએ, હુંઠ. પહેલાંના સમયમાં રણજીતભાઈને ખબર હોય છે કે ઝાડવાને કોઈ એમ કે એને તાંત્રિક માંત્રિક વિદ્યા આવે છે, હુંઠ નાખેલે ઝાડવું હુકાઈ જાય. એમ ઝાડવું હુકાતું નથી, હુંઠ નાખવાથી નથી હુકાતું. ઝાડવા પાસે જઈને તમે ઉભા રહ્યો ને ઝાડવાની નફરત કરો ને એટલે ઝાડવું સુકાઈ જાય છે થોડાક દિવસમાં. સુંદર વન છે કર્ણાટકની અંદર, સુંદર વન છે. ત્યાંના આદિવાસી લોકો જ્યારે ઝાડવાને સૂકવવું હોય ત્યારે ઝાડવા પાસે ઊભીને ઝાડવાને ગાળો દે છે. આદિવાસી લોકો છે એ ગાળો દે છે, થોડાક દિવસમાં ઝાડવું સુકાઈ જાય છે. એટલે આપણે એમ માનીએ છીએ કે આ પ્રકૃતિ આપણને સ્પંદન નથી કરતી, પ્રકૃતિ આપણને મહેસૂસ નથી કરતી, પ્રકૃતિ આપણને સતત મહેસૂસ કરે છે, પ્રકૃતિ ક્યારેય આપણને હાનિ પહોંચાડવા માગતી નથી. આ વડલાનું જ ઉદાહરણ આપણે તમને કહ્યું, વડલો ખરેખર ઊભો તો ચંપાબેન જો ઊભા, વડલો બેન આમથી પહોંચે ને તો નામ પડવો જોઈએ ને, એને બદલે આપણને બચાવ્યા તમે અહીંયા. હા, તો એ સવાર સુધી પવને જીક દીધી, સવાર સુધી એ વડલો પડ્યો નહીં અને સેજ પવનની આટી આવે ત્યારે આ બાજુ પડી ગયું. વિચાર કરો, નાળિયેરી, મેં તમને દક્ષિણ ભારતના નાળિયેરીની વાત કરી. અરે આ પ્રકૃતિ આપણને એટલી મહેસૂસ કરે. ખેતરની અંદર તમે જોજો, જેને ઘરે દીકરીનું લગ્ન હોય ને ખેડૂતને, ત્યાં એ ફાલ એનો ભક્ષે નહીં તે દિવસે, એને ગમે ત્યાંથી એટલું તો પ્રકૃતિ આપી જ દેશે. એટલે આ વનસ્પતિ જગત, પ્રકૃતિ એટલે નિસર્ગ ખૂબ ઘણું છે. પણ હા બરાબર, એટલે આ બધી વસ્તુઓ, મારો કહેવાનો મતલબ એ છે કે પ્રકૃતિને આપણે પ્રેમ કરીએ, પ્રકૃતિને આપણે સાચવીએ તો પ્રકૃતિ આપણને સંભાળે, આપણને આપણા મા જણ્યા દીકરાની જેમ આ આપણને સાચવે છે, ઓક્સિજન આપે. મેં આની પહેલાંના વિડીયોમાં જે પ્રકૃતિ પ્રત્યેની આપણી કૃતજ્ઞતાની વાત કરી, આજે મને આ વડલું અહીંયા પડેલો દેખાણો અને મેં જોયું, હું કહું આ વિડીયો મારે મૂકવો છે, કારણ કે આ આપણું ઉદાહરણ જ છે, ચોખ્ખું ઉદાહરણ છે. ના, આ વડલાને હામાં ઝાડવા હામાં પહેલાં છે, પડવો જોઈએ ખરેખર. આમ કોઈ એવો તર્ક નથી કે વડલો આ બાજુ પડે, છતાંય કાટર ઉપર ન પડ્યો અને આ બાજુ પડ્યો છે. આવું તો ઘણી જગ્યાએ જોવા મળે કે માણસ, આ બીજી વાત કે આટલા બધા ઝાડવા પડ્યા ઉનાની અંદર, ઝાડવું માથે પડ્યું હોય અને માણસ મર્યો હોય ને એવા કેસ નથી થયા એકે. એટલે પ્રકૃતિ આવા ઝંઝાવાતની અંદર, વાવાઝોડાની અંદર પણ આપણને પ્રેમ કરવાનું ભૂલતી નથી, એનું આ ઉદાહરણ છે. મિત્રો આવજો, નમસ્તે, બરાબર.